માનાવદરના દર્શન ચશ્મા ગ્રુપ દ્વારા 400 ફૂડ પેકેટનું ગરીબોના ઘર શોધી શોધીને વિતરણ કરાયું. માનાવદર જ નહીં સમગ્ર ગુજરાત તથા ગુજરાત બહાર અનેક શાખા પેટા શાખા ધરાવતા દર્શન ચશ્માઘરની સેવાકીય પ્રવૃત્તિઓ મેંદરડા, બાંટવા, વંથલી, જૂનાગઢ, રાજકોટ, શાપર, મોરબી, જામનગર, ધ્રોલ, હરિયાણા અને એવા બીજા તાલુકાઓના ગામડે ગામડે ગુંજી રહી છે. સેવાને પ્રથમ પ્રાધાન્ય આપનાર આ ગ્રુપ દ્વારા અત્યાર સુધીમાં હજારો કિલો ખાદ્ય સામગ્રી ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર બિપિનભાઈ પટેલે પોતાના માણસોને સાથે રાખીને ઘરે ઘરે પહોંચાડી છે ને પહોંચાડી રહ્યા છે. માત્ર ખાદ્ય પુરવઠો જ પૂરો પાડ્યો નથી, અનાજ, કપડાં, જરૂરી આવશ્યક રસોડાનો સામાન તેમજ ચોમાસામાં છત્રીઓ પણ વિનામૂલ્યે દરેક ગરીબ વર્ગના ઘરમાં આપી છે. પોતાનું વાહન લઈને શહેરના દરેક ઝૂંપડે ફરી ફરીને 400 કરતાં વધારે ખાદ્ય સામગ્રીના પેકેટ તૈયાર કરીને દરેકને હાથોહાથ આપ્યા છે. તેમની આ સેવાની નોંધ હજારો ગામડાઓએ લીધી છે. બિપિનભાઈ કહે છે કે આ નશ્વર કાયા ક્યારે પડી જાય એનું કની નક્કી નથી. ઈશ્વરે જો માનવ અવતાર આપ્યો છે તો તેમાં પુણ્યનું ભાથું કેમ ના બાંધવું. માલ મિલકત કે પુત્ર પરિવાર વગેરે સાથે આવવાના નથી. વૈતરણી પાર કરવા સારા કર્મો અને સદકાર્યો જ સાથે આવે છે. માટે હું દરેક લોકોને કહું છું કે તમે પ્રભુ તરફ લક્ષ્ય આપી તેમણે દીધેલી સંપત્તિઓ માનથી થોડું પુણ્ય કરો. બોલ અબોલ જીવોના ભૂખ્યા પેટ ઠારો, જરૂરતમંદોને વસ્ત્રદાન, અન્નદાન અને અન્ય દાન કરો. જિંદગીનું આ જ સાચું મૂલ્ય છે. બિપિનન પટેલે આજે તેમના પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે ઝૂંપડપટ્ટીમાં 400 ફૂડ પેકેટનું વિતરણ કર્યું. હું દર્શન ચશ્મા ગ્રુપના MD અને ફાઉન્ડર તરીકે બિપિન પટેલ આજરોજ મારા પિતાશ્રીની પુણ્યતિથિ નિમિત્તે અમારા દર્શન ચશ્મા ગ્રુપને એક એવો સારો વિચાર આવ્યો કે હાલ જે કોરોના મહામારી ચાલી રહી છે એની અંદર ગરીબ ઝૂંપડપટ્ટી વિસ્તારના બાળકોને 2 ટકાનું ભોજન પણ શક્ય નથી, તો આજ રોજ ના લોકો અમે લોકો બુંદી અને ગાંઠિયાના 200-200 ફ્રૂટ પેકેટનું વિતરણ કરેલ. એ બાળકોને જોઈ, જમતા જોઈ અને અમે ખૂબ ખૂબ આનંદની લાગણી થઈ અને બાળકોને પણ હર્ષ અને ઉલ્લાસ થયો.